મોદીની ઓમાન યાત્રા દરમિયાન ભારતને ઓમાનના મહત્વપૂર્ણ બંદર દુકમ સુધી પોતાના જહાજો મોકલવાની મંજૂરી મળી ગઈ છે. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરના કરણનગરમાં સુરક્ષા બળોને વધુ એક સફળતા હાથ લાગી છે. અહીં સ્થિત સીઆરપીએફ કેમ્પ પાસે થયેલી સશસ્ત્ર અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જખૌ નજીકથી કોસ્ટગાર્ડ દ્વારા એક પાકિસ્તાની બોટ સાથે 7 લોકોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં માછીમારો હોવાનું સામે આવ્યું હતું. પાટણ નજીકના સિદ્ધપુરના ધારેવાડા નજીક અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક તોડી પાડી બે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘટનાની જાણ થતાં આરપીએફ સહિત પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાસકાંઠા જિલ્લા ભાજપમાં જિલ્લા પંચાયતની ચૂંટણી જી પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોશી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. પુણા વિસ્તારમાંથી ગઈકાલે 1.5 વર્ષના બાળકના અપહરણના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બાતમી આધારે અપહરણકર્તાને ઝડપી પાડ્યો હતો. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું બંધ કરતા ગીર સોમનાથ કોંગ્રેસના 4 ધારાસભ્યો સહિત હડતાલમાં વેરાવળ અને ઉનાના ખેડૂતો ભૂખ હડતાલમાં જોડાયા છે. રાજ્યભરમાં આજે શિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બપોરના સમયે શિવ મંદિરો હર હરના નાદથી ગુંજી ઉઠ્યા હતા. બોલિવૂડ સ્ટાર અજય દેવગણ અને ઇલિયાના ડિક્રુઝની જોડી ચમકાવતી ફિલ્મ રેડનું પહેલું ગીત રિલીઝ થયું છે. આ ગીતમાં અજય અને ઇલિયાનાનો રોમાન્સ જોવા મળે છે. વરુણ ધવન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ સુઈ ધાગાનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.